ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામામાં નવ ફૂટની ગણેશજીની મૂર્તિ મૂકી શકાશે ત્યારબાદ અચાનક બે ફૂટની મૂર્તિ મૂકવાના નવા જાહેરનામા પ્રસિદ્ધ થતા હિન્દુ સંગઠનો લાલ ઘૂમ બન્યા છે ગણેશ ઉત્સવ દરમિયાન મંડપ ડેકોરેશન લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકતા લોકોમાં સરકાર અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ રોષ જોવા મળ્યો એક તરફ ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પાટિલ મસમોટી રેલીઓ યોજી શકે અને બીજી તરફ ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો પત્ર આપવા માટે આવેલા છે કે જે ગણેશ ઉત્સવ જે જગ્યા પર થાય છે એ એક અમારું આસ્થાનું પ્રતિક છે અને અમે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે તે ઉત્સવ કરવા માંગીએ છીએ તો સરકાર અમારી નમ્ર અપીલ છે કે સરકાર જો આની પર ધ્યાન આપી અને અમને પાંચ માણસની અમને પાંચ ફક્ત પાંચ માણસને ગણેશ ઉત્સવ મંડપની અંદર કરવા દો નાનો મંડપ કરવા દો માટીની મૂર્તિનો કરવા દો કોવિડની ગાઈડલાઇન પ્રમાણે બે ફૂટ પાંચ ફૂટની વાત તો તમે પહેલાં જે આવેદનપત્ર સાત દસે જાહેર કરેલું હતું તેમાં નવ ફૂટની ઉલ્લેખ કરેલો હતો ને અત્યારે તમે બે દિવસ પહેલાં જે ગણેશ ઉત્સવનું એક આવેદનપત્ર બહાર પાડીને એવી એક માંગણી કરી છે કે બે ફૂટની મૂર્તિ હોવી જોઈએ તો શું બે દિવસ પહેલાં મૂર્તિ બે ફૂટની બની શકે એમ છે મારે કલેક્ટરશ્રીને એમ પૂછવું છે કે જો તમે એક જાહેરનામું બે દિવસ પહેલાં પાડો તો શું એ મૂર્તિ શક્ય છે કે બે દિવસમાં બે ફૂટની મૂર્તિ તૈયાર થઈ શકે એટલે જે તમે આગળની આવેદન આગળનું જે તમે જાહેરનામું બહાર પાડેલું છે એ જાહેરનામાને અનુલક્ષીને જ અમે મૂર્તિનું આયોજન કરેલું છે